सूरत ना भड़थाण गाम पासे रात्रिना समये पेट्रोल पंप ना कर्मचारी साथे लूटनी घटना बनी हती। बे शख्से पेट्रोल पंप ना कर्मचारी पासे थी रुपया 4.30 लाख भरेली बेग ने लूटी फरार थई गया हता। कर्मचारी पेट्रोल पंप ना पैसा तेना सेठ ने आपवा जतो हतो ते दरमियान लूटनी घटना बनी हती। आ समग्र घटना त्यां लागेला सीसीटीवी केमेरा में कैद थई हती। बीजी तरफ आ समग्र मामले अलथाण पोलीस मथक में गुनो नोंधायो हतो अने आ दरमियान पोलीसे बे पैकी एक आरोपी ने झड़पी पाड्यो हतो। आरोपी नी तपास में लूटनी घटना ना 12 कलाक में आरोपीए आईफोन 15 नी पण खरीदी करी लीधी हती। मळती माहिती मुजब सूरतना अलथाण गार्डन पासे रहेतो मेहुल नरेशभाई राठोड वीआईपी रोड पर आवेला आकाश पेट्रोल पंप पर छेल्ला 5 वर्षथी नौकरी करे छे, त्यारे मेहुल गतरात्रे लूटनो शिकार बनी गयो हतो। आकाश पेट्रोल पंप पर सवारे 6 થી બપોરે 2 વાગ્યાની ડ્યુટી કરીને ઘરે ગયો હતો। ત્યારબાદ રાબેતા મુજબ રાત્રે 9 વાગે પરત પેટ્રોલ પંપ પર આવ્યો હતો, ત્યારે પેટ્રોલ પંપના ધંધાના રોકડા રૂપિયા 4.30 લાખ કાળા કલરની બેગમાં મૂકી પોતાની બાઇક ઉપર ભડથાણા ગામમાં રહેતા શેઠ ધર્મેન્દ્ર પટેલની ઘરે આપવા માટે જવા નીકળ્યો હતો। જો કે કર્મચારી ધંધાના રૂપિયા શેઠને આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં અજાણ્યા 2 શખ્સ દ્વારા તેને આંતરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। રાહુલ રૂપિયા ભરેલી બેગ લઈ ભડથાણા ગામ પાસે આવેલા હીના બંગલો નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અન્ય બાઇક પર અજાણ્યા 2 શખ્સે લૂંટ કરવા આવી પહોંચ્યા હતા। બંને શખ્સે કર્મચારીની બાઇકને લાતો મારી હતી, જેથી કર્મચારી નીચે પટકાયો હતો। બાદમાં બંને શખ્સને કર્મચારી પાસેથી બેગ જૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કર્મચારીએ પ્રતિકાર કરતા તેઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। ત્યારબાદ બંને શખ્સે ચપ્પુ બતાવી રૂપિયા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે સીસીટીવી અને તેના આધારે લૂંટારાઓને પકડવા જુદી જુદી ટીમો બનાવી કામે લગાવી હતી। દરમિયાન પોલીસે 2 પૈકી 1 લૂંટારાઓને ઝડપી પાડ્યો હતો। અલથાણ પોલીસે પાંડેસરા ખાતેથી 2 આરોપી પૈકી આકાશ ગવલનેને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો અન્ય એક સાથી કિરણ ગોંડી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે તેની પાસેથી 4.30 લાખ રકમમાંથી 3.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એસીબીએ જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે લૂંટ કરનાર આરોપી આકાશ ગવલે અગાઉ આ જ પેટ્રોલ પંપમાં નોકરી કરી ચૂક્યો છે, હાલ છૂટક મજૂરી કામ કરતો હતો। લૂંટ કર્યા બાદ આકાશે લૂંટના રૂપિયા 1,40,000ની કિંમતનો આઈફોન 15ની ખરીદી કરી હતી, જ્યારે 1,75,000 રોકડા પોલીસે જપ્ત કર્યા છે, જ્યારે બાકીની રોકડ રકમ વિજય ગોંડી લઈને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આર્થિક સંકળામણમાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો, જો કે હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 29/10/2023ના રોજ વીઆઈપી રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપના કર્મચારી મેહુલભાઈ પોતે રાત્રે 11:30 વાગે પેટ્રોલ પંપનું કેટલું પેમેન્ટ લઈ અને તેમના શેઠ જે ભરથાણા ખાતે રહે છે તેમના ઘરે જતા હતા। દરમિયાન પાછળથી 2 અજાણ્યા ઇસમો કે જેમની ઉંમર 25 થી 28 વર્ષની હતી, જેઓ બાઇક લઈને આવેલા અને ચાલુ બાઇકમાં પાટું મારેલ, જેથી પેટ્રોલ પંપના કર્મચારી મેહુલભાઈનાઓ પડી ગયેલ અને આરોપીઓ પણ પડી ગયેલ। ત્યારબાદ તેઓએ મેહુલભાઈ પાસેથી જે પેટ્રોલ પંપની રકમ હતી એ લૂંટ કરી અને નાસી જઈ ગુનો આચરેલ હતો। જે સંદર્ભે મેહુલભાઈની ફરિયાદ લઈ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ સદર ગુનાને આગળની વધુ તપાસ પીઆઈ શ્રી બીબી કરપડાએ કરેલ અને આગળનો ગુનો ડિટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલ। સદર ગુનામાં મહેરબાન ઝોન 4 સાહેબની સૂચનાથી સમગ્ર ઝોનની ટીમોએ પોતપોતાની રીતે પોતાનું યોગદાન આપેલ છે અને ગુનાને ડિટેક્ટ કરવા માટે કેટલાક સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા કેટલાક સીડીઆરની પણ તાત્કાલિક મેળવી અને કાર્યવાહી કરવામાં આવેલી, જેમાં ઝોન 4 સાહેબે પોતાનું વ્યક્તિગત પ્રદાન આપી અને ગુનો ડિટેક્ટ કરવા માટે સરસ રીતે પ્રદાન આપેલ છે, જેના ભાગરૂપે આરોપી ની ઓળખ થયેલી અને આરોપી પાંડેસરા ખાતે રહેતો હતો, જેનું નામ આકાશ ઉર્ફે લાલિયા ગવળે છે, તેની સાથે બીજો કિરણ નામનો આરોપી છે, જે બંને જણા આવેલા અને આ લૂંટ આચરેલી, તેમને આજ રોજ પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 1,75,000 રોકડા કબજે કરવામાં આવેલ છે અને મળેલ કેશમાંથી આરોપીએ પોતે આઈફોન 15 ખરીદેલ, જે 1,25,000નો છે, તે પણ કબજે કરવામાં આવેલ છે અને બાકીના 80,000 રૂપિયા એનો ભાગીદાર કિરણ જે છે તે લઈને ચાલ્યો ગયો છે તેવું અત્યારે અરજદાર આરોપી જણાવે છે। એમ કુલ મળી 3,99,000ની રિકવરી થયેલ છે। કુલ ચોરી 4,30,000ની થયેલી હતી, જેમાંથી 3,99,000 રૂપિયા અલથાણ પોલીસે કબજે કરેલ છે। આરોપી આકાશ શું કરતો હતો અને લૂંટ શા માટે કર્યો? જી,
आरोपी आकाश पहला ज भूतकाळ में पंप पर नौकरी करतो हतो अने त्यारबाद छूटक मजूरी करतो हतो अने श्याम मंदिर खाते ते पोते चणापुरी की लारी पण चलावतो हतो। लूंट करवानुं कारण ते पोते आर्थिक भींसमां होवानुं जणाय आवेल छे, परंतु तेना वर्तन परथी ते मानवाने कारण